હિન્દુ ધર્મના લોકો દરેક તહેવારમાં આસ્થાથી ઉજવી રહેશે. નજીકના દિવસમાં ગણેશ ચતુર્થી આવી રહી છે, જેથી દરેક જગ્યા આ તહેવાર ઉજવવા માટે પરવાનગી આપવામાં આવે. તેમજ નવરાત્રી દરમિયાન શહેરી ગરબા તેમજ સ્પારી પ્લોટ માં તથા ગરબાને મોડી સુધી ચાલુ રાખવામાં આવે તેવું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કમિશનર એ કે સિંહને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 50 જેટલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આવેદન આપવા માટે કમિશનર કચેરી પહોંચ્યા હતા. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મના લોકો દરેક તહેવારમાં આસ્થાથી ઉજવી રહ્યા છે. નજીકના દિવસમાં ગણેશ ચતુર્થી આવી રહ્યું છે, જેથી દરેક જગ્યાએ આ તહેવાર ઉજવવા માટે પરવાનગી આપવામાં આવે. તેમજ નવરાત્રી દરમિયાન શહેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટમાં થતા ગરબાને મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવે, સાથે પોલીસ દ્વારા કોઈ રીતે હેરાનગતી કરવામાં ના આવે તેમ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે ટ્રાફિકની સમસ્યાને લઈને જાહેર રીતે થતા કાર્યક્રમને પરવાનગી આપવામાં આવશે. બાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કમિશનરને આવેદન પત્ર આપીને રજૂઆત કરાઈ હતી અને હિન્દુ ધર્મના તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવાય તેવી રજૂઆત કરાઈ હતી. તો બીજી તરફ કમિશનર એ કે સિંહ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે સૌ કોઈને પરવાનગી આપવામાં આવશે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી મહાનગરના અધ્યક્ષે આ બાબતે જણાવ્યું હતું. કેમેરામેન ગુજરાત સિંહ સાથે રેખા બદોરિયાને ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અરાવલીના પહાડોમાં 3 કિલોમીટર દૂર ચુંદરીવાડા માતાજીના આશ્રમ આવેલું છે. ચુંદરીવાડા માતાજીનું 90મો જન્મ દિવસ હતો અને માતાજીના મંદિરમાં સચંડી હવન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ 90 કિલોનો કેક લાવી ભક્તોએ માતાજીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. ગબ્બર ખાતે આજ ચાલી રહેલા 3 દિવસીય વિવિધ કાર્યક્રમો ચુંદડીવાળા માતાજીને ત્યાં સંપન્ન થયા હતા. અંબાજી મંદિર થી ચુંદડીવાળા માતાજીની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા ગબ્બર આશ્રમ ખાતે પહોંચી હતી. ત્યારબાદ ભક્તો દ્વારા ગરબા ગવાયા હતા અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ચુંદડીવાળા માતાજીના દર્શન કર્યા હતા. અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દલીપદાસજી મહારાજ દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં બપોરે 12:40 આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેમાં બપોરે 12:40 આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો હતો. ત્યારબાદ માતાજી માટે 90 કિલોની કેક લાવી જન્મદિવસ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના સંસ્કૃત પાઠશાળાના 101 વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને ત્યારબાદ મંદિર ઉપર ધજા ચડાવવામાં આવી હતી. તમામ ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન સંસારમાં રાજરાજેશ્વરીમાં ઉમા માતાની સાનિધ્યમાં માનિયા પાવન ભૂમિમાં ચુંદરીવાળા માતાજીના જન્મોત્સવ લીધે અને મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન સંસારમાં માના આશીર્વાદ લેવા સૌ હજારો ભક્તોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમાં અમને પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે માતાજીના આશીર્વાદ. એક એવા માતાજીના સાક્ષાત્કાર કે ધર્મ અને આસ્થા સાથે જોડાવાનું અને અનેક માનવ જીવનને ઉદ્ધાર કરવાનું જેમના દ્વારા ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આજે હું અહીં વિશ્વના મહાનિવા ચુંદડીવાળા માતાજીના જન્મદિવસ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા આવ્યો છું અને અહીં આવીને મને ખૂબ જ આનંદ થયો છે અને અમે આજે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શ્રી ચુંદડીવાળા માતાજીનો આજે 90મો જન્મદિન છે. એ અમારા સૌ સેવકો અને ભક્તો માટે એક આનંદનો અવસર છે. આમ તો ચુંદડીવાળા માતાજીના સાનિધ્યમાં અમે ખૂબ જ પાવનકારી અને એમની બુદ્ધિમત્તા અને એમનું આધ્યાત્મિક જ્ઞાનનો અમને પરિચય થયો છે અને દુનિયાને પણ થતો રહે છે. ચુંદરીવાળા માતાજી એક એવી વિરલ વ્યક્તિ છે કે જેને માટે આ જન્મદિન ઉજવવો કે નહીં ઉજવવો એ અમારા માટે પ્રશ્ન છે. તેમણે જણાવ્યું છે કે આજે અમે માતાજીના 90મા જન્મદિવસની કાર્યક્રમની હાજરી આપવા માટે આવ્યા છીએ. આ માતાજી અમને ખૂબ જ પ્રેરણા આપે છે અને હજી પણ આ માતાજી ખૂબ જ વર્ષ જીવવાના છે. અમે આજે માતાજીના જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી મનાવ્યો અને 90 વર્ષની ઉંમર પૂરી થઈ છે. આજે હું 91 વર્ષમાં પ્રવેશ કર્યો છે. હવે મારે લોકસેવા જ કરવી છે અને લોક ઉપયોગી કાર્યો કરવા છે તેમ ચુંદડીવાળા માતાજીએ જણાવ્યું હતું. 90 વર્ષ પૂરા કર્યું, 91 વર્ષ બેઠો. આવું જીવન છે, 1000 વર્ષનું છે એટલે મૂર્તિ સ્થાપિત કરે. હવે દરેકના લોક દરિદ્ર
થાય એટલા માટે રાતનો ઉદઘાટન કર્યા આજે નેવ પૂરો કરે એકમાં હવે મનુષ્ય સેવા કર કેન્સર કેવી ડાયાબિટીસ દરેક દરેકને મારી ઈચ્છા પૂરી કરે એટલા માટે મૂર્તિ સ્થાપિત કરે. ઉમેશ પંચાલ સાથે અને ગુજરાત ન્યૂઝ અંબાજી. અમરેલી જિલ્લાના ધારીમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જોકે સુકાનીઓની વરણી બિનહરીફ થવાને બદલે મતદાન થયું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવારી નોંધાવતા તેઓને કુલ 5 મત અને જ્યારે ભાજપના ઉમેદવારને 10 મત મળતા તેમને ચેરમેન જાહેર કરાયા હતા. અમરેલી જિલ્લાના ધારીની માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય થયા બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જોકે સુકાનીઓની વરણી બિનહરીફ થવાને બદલે મતદાન થયું હતું, જેમાં કોંગ્રેસ તરફથી પૂર્વ ચેરમેન સુરેશભાઈ કોટડીયાએ ઉમેદવારી નોંધાવતા તેઓને કુલ 5 મત મળ્યા, તેમજ ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાને 10 મત મળ્યા હતા. તેમને માર્કેટ યાર્ડના ચેરમેન જાહેર કરવામાં આવ્યા હતા કે ધારી માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન પદે સુભાષભાઈ ગજેરા બિનહરીફ ફરણી કરવામાં આવી. આ બંને નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપના કાર્યકરો દ્વારા ફુલહાર કરી વધાવવામાં આવ્યા. આ તકે નવા સુકાની મનસુખભાઈ ભુવાએ જણાવ્યું હતું કે આ દિવસ સુધી યાર્ડનો વિકાસ થયો નથી, હવે ભાજપના સત્તાકાળ દરમિયાન માર્કેટ યાર્ડનો વિકાસ થશે. આ વરણીમાં ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારી માર્કેટ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીની પેનલને સ્પષ્ટ બહુમતી મળી હતી. આજે એમની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતાં સ્પષ્ટ બહુમતી હતી. ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના અમારે બંનેની નિમણૂક થઈ છે. કોંગ્રેસ દ્વારા અમારી સામે ચૂંટણી લડ્યા છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આજે વર્ષોથી જે યાર્ડમાં બેસી અને ફક્ત એક બેઠક રાખવા ખાતર જે યાર્ડ ચલાવ્યું હતું. અરવિંદ દવે સાથે અશોક મણવારે અને ગુજરાત ન્યૂઝ અમરેલી. રાજના ધારાસભ્ય દ્વારા જેતપુર ડાઈંગ એસોસિએશન સામે ભાદર નદીને પ્રદૂષિત કરવા સામે મોરચો માંડતા પ્રદૂષણ બોર્ડ સફાળો જાગીને ડાઈંગ એસોસિએશનના 4 અલગ અલગ ટ્રીટમેન્ટ પ્લાન્ટને 15 દિવસમાં બોર્ડે આપેલ ડાયરેક્શન મુજબ કામગીરી નહીં કરે તો 15 દિવસ બાદ કાયમી ક્લોઝર આપી દેવાની નોટિસ આપતા સનસનાટી મચી છે. જેતપુર શહેરનો આઝાદી પૂર્વેનો સાડી ઉદ્યોગની હાલ માઠી દશા ચાલી રહી છે. જેતપુર ડાઈંગ એસોસિએશનના કારણે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતા ફિલ્ટર પ્લાન ધારકોને શોકોઝ નોટિસ આપીને જો એસોસિએશન દ્વારા 15 દિવસમાં ફિલ્ટર પ્લાનની ક્ષતિઓ દૂર ન કરાય અને ચેનલો સાફ ન કરે તો ક્લોઝર આપવાના આદેશથી એસોસિએશનના હોદ્દેદારોમાં દોડધામ મચી છે. તહેવારો સમય નોટિસ આવતા વેપારીઓ કારીગરોમાં ચિંતા પ્રસરી છે. ધોરાજીના ભૂખી નજીક બાદરબે ડેમમાં ફેણસો ડેમ બનતા સ્નોફોલ જેવું વાતાવરણ બની ગયું, જેથી આ ડેમનું પાણી પ્રદૂષિત થયું છે. તેવા આક્ષેપ સામે ધોરાજીના ધારાસભ્યએ ડેમના પાણીમાં જળસમાધિની ચીમકી આપી. જો કે આ પ્રદૂષણના મુદ્દે રાજકારણ ખીલાઈ રહ્યું હોય તેવા આક્ષેપો સામસામે થઈ રહ્યા છે. ભાદર ડેમ અને લોકોને નુકસાન મોટા પ્રોસેસ હાઉસો છે, જેના કારણે મોટા યુનિટોના પ્રદૂષણને કારણે નાના સાડીના કારખાનેદારોને ભોગવવાનો વારો આવ્યો છે. નાના સાડીના કારખાનેદારોએ ફક્ત જે પ્રિન્ટિંગ કરે છે તેના પાણીમાં સાદી ડાય અને યુરિયા જ વાપરવામાં આવતા હોવાથી ખેડૂતો આ પાણી હોંશે હશે પોતાની મોલતના પિયત માટે લેતા અને આ પાણીમાં યુરિયાનું પ્રમાણ હોવાથી ખેડૂતોને યુરિયા ખાતરનો ખર્ચો પણ બચી જતો. પરંતુ જ્યારથી પ્રોસેસ હાઉસો બન્યા જેમાં જલદ કેમિકલો અને એસિડ વપરાતા હોય તેના પાણીએ ભાદર નદી તેમજ જેતપુરની આજુબાજુના 50 કિલોમીટરમાં આવેલી નદીઓને પણ પ્રદૂષિત કરી નાખી, જેના કારણે જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાંનું એસિડવાળું કેમિકલયુક્ત ભાદર ડેમ બેમાં જતા તે ડેમનું પાણી પીવા લાયક ન રહેતા તો રાજ્યના ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા ડાઈંગ એસોસિએશન સામે આંદોલન ચલાવ્યું અને જ્યાં સુધી ભાદર નદીમાં શુદ્ધ પાણી ન વહે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ જ રહેશે તેવી ચીમકી ઉચ્ચાર્યા બાદ પ્રદૂષણ બોર્ડ વધુ સતેજ બન્યું. જેતપુર ખાતેની પોતાની પ્રદૂષણ બોર્ડની કચેરીના રિપોર્ટના આધારે ડાઈંગ એસોસિએશનના પ્રદૂષિત પાણી શુદ્ધિકરણના 4 પ્લાન્ટ તેના જેમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ધારીજ પર જીઆરડીસીનો કોમન ઇન્ફ્લુએન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બાડગામ વોશિંગ ઘાટ અને સામાકાંઠે આવેલ પ્લાન્ટને 15 દિવસમાં પ્રદૂષણ બોર્ડમાં આપેલા ડાયરેક્શન મુજબ પાણી શુદ્ધિકરણની અલગ અલગ કામગીરી નહીં કરે તો 15 દિવસ બાદ તમામ પ્લાન્ટના વીજ અને પાણી કનેક્શનો કાપી નાખવામાં આવશે.
પાણી અધિનિયમ હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવી ડાઈંગ એસોસિએશનને પ્રદૂષણ બોર્ડ દ્વારા ડાયરેક્શન આપતી નોટિસ પટકારતા સાડી ઉદ્યોગકારોમાં સનસનાટી મચી છે અને ડાઈંગ એસોસિએશન પ્રદૂષણ બોર્ડની ડાયરેક્શન નોટિસને કારણે એક્શનમાં આવી ગઈ છે અને ડાયરેક્શન મુજબની કામગીરી માટે એક્શન પ્લાન ઘડી કઢાયો હોવાનું જાણવા મળ્યું છે. 15 દિવસ બાદ પ્રદૂષણ બોર્ડ દ્વારા જેતપુર ડાઈંગ એસોસિએશનની કામગીરી તપાસ્યા બાદ સાડી ઉદ્યોગ ચાલુ રાખવો કે બંધ કરી દેવો તેવો નિર્ણય લેવામાં આવશે. જેતપુરમાં અત્યારે પોલ્યુશનનો પ્રશ્ન ચાલી રહ્યો છે એનું અમને જાણવા મળ્યું છે કે અમારી માટે 15 દિવસની કઈ ડાયરેક્શનો આવ્યા છે જે લેટર અમને એકાદ દિવસમાં મળશે અને એના વિગત જાણી અને અમે જણાવીશું કે ભાઈ આ આટલું શક્ય છે. પણ સાથે પણ કહી દઉં કે જેતપુરનો જે પ્રશ્ન છે કે જેતપુરની અંદર અમારી જે કંઈ પ્રશ્ન છે એ જેતપુરનો અને જેતપુર સુધરાઈનો સંયુક્ત પ્રશ્ન છે. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. કેશોદના સરદ ચોકમાં આવેલ નગરપાલિકા હસ્તકનું જર્જરિત બિલ્ડિંગની ઉપરના ભાગની દિવાલ પડી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. કેશોદના શરદ ચોક વિસ્તારમાં નગરપાલિકા હસ્તકનું બિલ્ડિંગ આવેલું છે જે વર્ષ જૂનું હોય, જર્જરિત હાલત હોય, જે બાબતે વેપારીઓએ બિલ્ડિંગ રિપેરિંગ કરવાની માંગણી સાથે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, છતાં નગરપાલિકાએ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જે જર્જરિત બિલ્ડિંગનો ઉપરનો ભાગ પડતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બિલ્ડિંગની નીચે રાખવામાં આવેલ બાઇકમાં નુકસાની થઈ હતી. આ બાબતે નગરપાલિકા ચીફ એન્જિનિયરને પૂછવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકાના એન્જિનિયરે જણાવ્યું છે કે આ બિલ્ડિંગ ધારકોને 6 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, જેમાં બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું, પણ વેપારીઓ દ્વારા બિલ્ડિંગ ખાલી કરવામાં આવી નથી. ઉપરના ભાગની સજા છે કે ધડાકા બે તૂટી ગયેલ. આ અંગે અવારનવાર નગરપાલિકાના સત્તાધીશોને છેલ્લા 10 વર્ષથી લેખિતમાં તેમજ ફોટોગ્રાફી કરીને અવારનવાર પત્રકાર મિત્રોએ પણ આની રજૂઆતો પોતાની ચેનલ દ્વારા કરેલી છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ નગરપાલિકાના સત્તાધીશો આ નગરપાલિકાની બિલ્ડિંગ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જે પડે છે એની મુશ્કેલીઓ જોવા માટે પણ રૂબરૂ આવેલા નથી અને કોઈ પણ પ્રકારની આની આગળની કાર્યવાહી પણ કરેલી નથી. સરદ ચોક વિસ્તારમાં કેશોદ નગરપાલિકા હસ્તકની જે બિલ્ડિંગ આવેલી છે તેમાં ટોટલ ભાડુઆત 29 જણા છે, તો તમામે તમામને નગરપાલિકા દ્વારા લીગલ નોટિસ આપવામાં આવેલી હતી, તેમ છતાં બિલ્ડિંગ ખાલી કરેલ નથી. અમે લોકોએ અગાઉ એને સૂચના આપેલી છે, લીગલ નોટિસ આપેલી છે કે બિલ્ડિંગ ખાલી કરી નાખો, જેથી કરીને જૂનવાણી જર્જરિત બિલ્ડિંગ નગરપાલિકાના ખર્ચો ઉતારી નાખે અને નવા બિલ્ડિંગની સરકારમાં દરખાસ્ત કરે, પણ એક પણ આસામી દ્વારા બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેકમાં, તો લઈએ બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહી રહે બીજી કોઈ ખોટ, ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં, ઘર ઘરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી, મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે.
તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90, સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આપના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત સરકારે કેરળને 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કરી છે. તો કેરળમાં પડેલા ભારે પૂરના કારણે હોનાર સર્જાઈ હતી. કેરળના પુનર્વસન માટે તમામ રાજ્યની સરકારે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે કેરળને 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જાહેર કરી હતી. કેરળમાં ભારે વરસાદને લઈને અનેક પરિવારના અંદાજે 2.23 લાખ જેટલા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. રાજ્યભરમાં શરૂ કરાયેલી 1568 રાહત શિબિરોમાં તેઓ હાલ આશરો લઈ રહ્યા છે. 2 દિવસ સુધી સતત વરસી રહેલા મુશળધાર વરસાદ પડ્યા બાદ શુક્રવારના રોજ થોડોક વરસાદ ઓછો થયો છે. જો કે હવામાન વિભાગનું એમ કહેવું છે કે હવે આગામી દિવસોમાં સ્થિતિ થોડી સામાન્ય થશે, પરંતુ કેટલાક વિસ્તારમાં વરસાદનો પ્રકોપ હજી પણ અવિરતપણે ચાલુ રહેશે. આંકડા મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીના સપ્તાહમાં કેરળમાં સામાન્ય કરતા 3.5 ગણો વરસાદ વધુ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પૂરગ્રસ્તની પ્રાકૃતિક મુશ્કેલી સામે ઝઝૂમી રહેલા કેરળને રૂપિયા 500 કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે. મોદીએ શનિવારના રોજ કેરળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેઓએ પૂરને કારણે થયેલ અસામયિક મોત અને અસંપત્તિઓના નુકસાનને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. 100 વર્ષની સૌથી મોટી ભયાનક પૂર હોનારતની ચપેટમાં આવી ગયેલ કેરળના હાલાતનું નિરીક્ષણ લેવા ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રી પિનારાય વિજયન તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષાની બેઠક કરી. પ્રધાનમંત્રીએ પ્રદેશના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. મોદીએ પૂરથી પ્રભાવિત થયેલા કેરળને 500 કરોડ રૂપિયા આપવાની તાત્કાલિક મદદ કરવાની પણ જાહેરાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. દેશને બરબાદ કરવા માંગતા દુશ્મનો સીધી જંગ લડવાને બદલે દેશના યુવાનોને બરબાદ કરવાના પેટ રાષ્ટ્રો દાવ છે, જેમાં ભારતના પરંપરાગત દુશ્મન એવા પાકિસ્તાન દ્વારા બોર્ડરને લાગેલા પંજાબમાં અગાઉ ડ્રગ્સ વગેરેના પર્દાફાશ થયા છે. તો પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા ગુજરાતમાં પણ નશીલા પદાર્થોની હેરાફેરી વધતી જોવા મળી છે. વાત કરીએ મોરબીની તો મોરબીમાં આ કેસ નોંધાયો છે, જેમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી દ્વારા મળેલી સૂચના અન્વયે મોરબી જિલ્લા SP ના માર્ગદર્શન હેઠળ SOG ટીમ ડ્રાઈવમાં હોય દરમિયાન મોરબીમાં એક રિક્ષામાં ગાંજાની હેરાફેરી અંગે મળેલી બાતમીના પગલે ટીમે શહેરના સનાળા રોડ પરના રામચોક ખાતે વોચ ગોઠવી હતી. રિક્ષા નંબર GJ03680 પસાર થતા તેને આંધરી ચેક કરતા રિક્ષામાંથી 9 કિલો 568 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા SOG ટીમે આરોપી હાજી ગનીભાઈ ભટ્ટી અને હિતેશ પિતાંબર મારવાડી એમ 2 ઇસમોને દબોચી લીધા હતા અને બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી. તો મોરબી SOG ટીમે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરી 2 આરોપીને દબોચ્યા છે.
તેમજ ગાંજાના જથ્થાની કિંમત 57,407, બે મોબાઇલ કિંમત રૂપિયા 1,000, રિક્ષા કિંમત રૂપિયા 25,000, રોકડ રૂપિયા 200, આમ કુલ મળી 83,667 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીની પૂછપરછમાં બંને ઈસમો મિત્ર હોય, જેને રાજકોટથી ગાંજો મેળવી મોરબી સહિતના વિસ્તારોમાં વેચાણ કરતા હોવાની કેફિયત આપી છે. જે ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ આદરાઈ છે. આમ રાજ્યભરમાં નશાના કારોબાર કરતા ઈસમોને દબોચી લેવા જે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, તેમાં પ્રથમ કેસ મોરબીમાં નોંધાયો છે. એસઓજી ટીમે ગાંજાનો મોટો જથ્થો ઝડપી લઈને આરોપીઓને દબોચ્યા છે. તો રાજકોટથી ગાંજો મેળવતા હોવાની કેફિયતને પગલે રાજકોટથી કોણ નશીલા પદાર્થોની સપ્લાય કરે છે. એસઓજી ટીમે દબોચી લીધેલા બંને આરોપીઓ અગાઉ છૂટક ગાંજાનો વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. પાર્થ રાડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. હાઈકોર્ટની જાળવણી બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, જેને લઈને આણંદ શહેરમાં પણ દબાણની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો જોડાયા હતા. દબાણ વધે ચાલી રહ્યા છે, ત્યારે બીજા વિસ્તારના દબાણો ક્યારે દૂર થશે? વેપારીઓ 15 ઓગસ્ટ બાદ તુરંત જ એક્શનમાં આવ્યા. આણંદ પાલિકા અને સરકારી તંત્ર સામે દુકાનદારો અને વેપારીઓએ નારાજગી દર્શાવી હતી. દબાણ હટાવવા અગાઉ ચેતવણી રૂપ નોટિસ પાઠવી હોત તો ધંધાને અસર ન પડી હોત. કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે નજીકના સમયમાં બકરી ઈદ અને રક્ષાબંધનનો તહેવાર આવે છે, ત્યારે તેની અસર ધંધા ઉપર પડી છે. તો એક વેપારીએ તંત્રને ગામડીવડ અને વહેરાઈ માતા મંદિરના દબાણો ક્યારે દૂર કરાશે તે પણ જણાવવાનો વેદક પ્રશ્ન કર્યો હતો. આણંદ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દબાણ હટાવવો ઝુંબેશ ચાલશે, તેમજ દબાણ હટાવવા મોટો વિસ્તાર આવરી લેવાયો છે. જોકે દબાણ સંદર્ભે હાઈકોર્ટ અલ્ટિમેટમ બાદ આણંદ પાલિકાએ મોડો નિર્ણય લીધો છે. એ બાબતે તેમણે ઉમેર્યું હતું કે અન્ય પાલિકાઓમાં અમલવારીને લઈને આણંદ પ્રથમ છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસથી દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે. આણંદ શહેરમાં વનવે વિસ્તાર હોવા છતાં દબાણો ઓછા થતા નહોતા અને પાર્કિંગ સહિત ટ્રાફિકની સમસ્યા વધી હતી, જેને લઈને ટૂંકી ગલી આસપાસના વિસ્તારમાં ઓટલા છાજલી સહિતના હંગામી દબાણો જિલ્લા વહીવટીતંત્ર અવકુડા અને પાલિકા દ્વારા દૂર કરી દેવાયા છે, ત્યારે હજી બાકીના દબાણો વાળા વિસ્તારો શોધીને દૂર કરાયા હતા. હાઈકોર્ટના આદેશના પગલે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ શહેરોના ટ્રાફિકની વકરેલી સમસ્યાને લઈને કડક વલણ સાથે આવા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને રોડ રસ્તા પહોળા કર્યા હતા. તો બીજી તરફ કેટલાક વેપારીઓએ સ્વૈચ્છિક દબાણ હટાવી લેવાનું કામ શરૂ કરી પોતાના કિંમતી સામાનને બચાવવા પ્રયાસ કર્યો હતો. જોકે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં આણંદ શહેર ગ્રામ્ય મહિલા એલસીબી પોલીસ સહિતના 4 પીએસઆઈ, 2 પીઆઈ તથા 1 ડીવાય એસપી સહિત 170 જેટલા પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો હતો, તેમજ 200 ઉપરાંતના પોલીસ જવાનોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા હતા. કેમેરામેન ભવન ભરવાડ સાથે અક્ષય ગોહિલ, એનએસ ગુજરાત ન્યૂઝ, આણંદ. છોટાઉદેપુરમાં ઉડસંગ નદીમાં ઘોડાપુર આવવાથી વોટર વર્કર સુધી પાણી પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને પાઇપ પાણીમાં વહી દૂર સુધી જતી રહી હતી, જેથી નગરજનોને પાણી પહોંચાડતા વોટર વર્કર્સમાં પાણી પહોંચી ના શકતા ગંભીર પાણીની સમસ્યા સર્જાઈ હતી. છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં ઘોડાપુર આવવાથી વોટર વર્કર્સ સુધી પાણી પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને પાઇપ પાણીમાં વહી દૂર સુધી જતી રહી હતી, જેથી નગરજનોને પાણી પહોંચાડતા વોટર વર્કર્સમાં પાણી પહોંચી ના શકતા ગંભીર પાણીની સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા માટે સત્તાધીશો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. જ્યાં વોટર વર્કર્સનો કૂવો નદીમાં આવેલો છે, તે જગ્યાએથી રેતી માફિયાઓ દ્વારા રાત દિવસ ગેરકાયદેસર રેતીનું ખનન થતું હતું, જેના કારણે વોટર વર્કર્સમાં પાણી પહોંચાડતી પાઇપ બહાર આવી ગઈ હતી. તો ગઈકાલે ઓરસંગ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવતા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી અને તણાઈને આશરે 500 મીટર સુધી તણાઈ હતી. આ સમસ્યા માટે નગર સેવા સદનના ઉપપ્રમુખ જાકીરભાઈ દડીએ ખાણ ખનીજના અધિકારીને જવાબદાર પગલાં લેવા માટે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ખાણ ખનીજના અધિકારીને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તેઓએ રેતી માફિયા ઉપર કોઈ પગલાં લીધા નહોતા, જેનો ભોગ નગરજનોને બન્યું પડ્યું છે. હાલ આ સમસ્યાનો ઉકેલ આવે તેવું દેખાતું નથી, જ્યારે આ સમસ્યાનો નિકાલ આવતા લગભગ 15 દિવસ વીતી જશે. નદીમાં પાણી હોવા છતાં નગરજનોને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે. નગરપાલિકા આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા કમર કસી રહી છે, પરંતુ આ ગેરકાયદેસર ઓરસંગ નદીમાંથી રેતી ખનન કરતા માફિયા ઉપર મહેરબાન ખાણ ખનીજના અધિકારી ક્યારે પગલાં લેશે, નગરજનો સવાલ કરી રહ્યા છે. અત્યારે હાલ આપણે જે જગ્યા ઉપર ઊભા છે, છોટાઉદેપુર નગરપાલિકા નગર સેવા સદનના વોટર વર્ક ફતેપુરા પર ઊભા છે અને આપણે સામે દેખાય છે જે કૂવો આજથી લગભગ ઘણા સમય પહેલાં બનાવવામાં આવ્યો હતો, જે નગરજનોને પાણી પૂરું પાડતું હતું, જેનું રેતી સતત ખનન થવાના કારણે
અવારનવાર અધિકારીશ્રીઓને અમે ભૂસ્તરશાસ્ત્રીને લેખિતમાં મૌખિકમાં વોટ્સઅપ પણ અહીંયા જે ટ્રેક્ટરો ભરતા હતા એ રેતી ખનનને અમે એમને આ સમાચાર મોકલ્યા છતાં પણ એમને કોઈ જાતના પગલાં લીધા નથી. રફીક મકરાણી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર. અમદાવાદથી બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને રાજસ્થાન લઈ જતા સમય બોર્ડર ક્રોસ કરાવવા ગયેલા હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત નિપજ્યું હતું. હેડ કોન્સ્ટેબલનું મોત થતા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો સિવિલમાં દોડી આવ્યો હતો અને પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બનાસકાંઠાના છાપી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત થયું હતું. બોમ્બ બ્લાસ્ટના આરોપીને રાજસ્થાન લઈ જતા તેના નારા લોકો બોર્ડર ક્રોસ કરવા ગયેલા ત્યારે હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત થયું હતું. અમદાવાદથી બોમ્બ બ્લાસ્ટના આરોપીને રાજસ્થાન લઈ જવા હતા, જોકે એ દરમિયાન બનાસકાંઠાની હદ પસાર કરવાની હોય ત્યારે વડગામ તાલુકાના છાપી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને આ વર્દી મળી હતી અને જે સમય દરમિયાન બનાસકાંઠાની હદ પસાર કરાવવા અમીરગઢ તરફ જતા માર્ગમાં ચિત્રાસણી નજીક હેડ કોન્સ્ટેબલ કામસિંહ ભીખુસિંહ અને ડ્રાઈવર સૂર્યસિંહ સાથે બનાસકાંઠાની હદ પસાર કરાવવા ગયા હતા ત્યારે માર્ગમાં ચિત્રાસણી નજીક હેડ કોન્સ્ટેબલ કામસિંહને હાર્ટ એટેક આવતા ચાલુ ફરજ દરમિયાન તેમનું મોત થયું હતું. જો કે તેમના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલમાં લવાયો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલનું મોત થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સિવિલમાં દોડી આવ્યો અને પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી. આજે સાંજે 6 વાગે મારા પોલીસ સ્ટેશનમાંથી મને વર્દી મળેલી કે કામસિંહ ભીખુસિંહ હેડ કોન્સ્ટેબલ એમની સાથેના ડ્રાઈવર સુરેશસિંહ સાથે ધારીવાડાથી 4-1 વાગે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને ધારીવાડાથી લઈ અને અમીરગઢ તરફ જતા હતા અને ચિત્રાસણી તરફ જતા પોતાની ફરજ પર હતા. કાનસિંહ ભીખુસિંહ અચાનક એમને છાતીમાં દુખાવો આવતો વોમિટ થતો એ એકદમ સિરિયસ થઈ ગયેલા એટલે એમને જીવ બચાવવા સારું તાત્કાલિક સરકારી વાહનમાં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવેલા અને ડૉક્ટર સાહેબે આ કાનસિંહ ભીખુસિંહને મૃત જાહેર કર્યા. રતન સાગિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.